हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे प्रथम सत्र शुरू कर्युं एमां आपणे धोरण 7 विषय हिंदी में पहलू चेप्टर छे एमां बे चित्र आपेला छे। जे पहलो वीडियो छे एमां मैं तमने पहला चित्र विषे बधी समजूती आपी दीधी। तो पहला चेप्टर में जे बीजुं चित्र आपेलुं छे एनो हवे आपणे अभ्यास करवानो छे। तो पहलू चित्र छे एनुं अवलोकन करीने आपणे बधी समजूती मेळवी लीधेली छे। तो विद्यार्थी मित्रों, पहला चेप्टर में हमें बीजू जे चित्र आपेलू छे एनो अभ्यास हमें आपणे करवानो छे। जेवी रीते आपणे पहला चित्रनु अवलोकन करीने बधा ज क्वेश्चन समझी लीधा, एवी रीते हवे जे आपणे पहला चेप्टर में बीजू चित्र आपेलू छे एनो अभ्यास करवानो छे। तो बीजू चित्र छे एनु शुं छे, शुं कहे छे? तो कि चित्र का अवलोकन करके प्रश्नों के उत्तर दीजिए। जेवी रीते आपणे पहेलुं चित्र जोयुं एवी ज रीते हवे बीजा चित्र छे एनुं अवलोकन मीन्स के एनुं निरीक्षण करवानुं छे अने नीचे आपेला प्रश्नो छे एना जवाब आपवाना छे। तो सौथी पहेलो क्वेश्चन शुं छे? टायर फटने पर क्या क्या हुआ। तो चित्र छे एवा सौथी पहेला तो आपणे शुं जोवानुं छे कि शुं थई रह्युं छे, चित्रमां जे थई रह्युं छे एना आधारे आपणे जेटला अहींया क्वेश्चन पूछेला छे ए बधा क्वेश्चनना जवाब આપવાના છે। તો છે પહેલું ચિત્ર છે એમાં શું થાય છે કે ટાયર ફાટે છે તો એનો પ્રભાવ છે દરેક વસ્તુ, વ્યક્તિ, કોઈ પણ બાઇસિકલ, રિક્ષા એના ઉપર એનો પ્રભાવ કેવો પડ્યો છે એના વિશે ચિત્રમાં જણાવેલું છે। તો વિદ્યાર્થીઓ, ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ, કે ટાયર ફાટે છે એના પરથી શું શું નુકસાન થાય છે, કઈ રીતે અસર પડે છે એનું નિરીક્ષણ છે મીન્સ કે એનું અવલોકન છે આપણે બીજા ચિત્રમાં કરવાનું છે। તો સૌથી પહેલા આપણે પ્રશ્ન આપેલો છે ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ, કે ટાયર ફાટે છે એની અસર કઈ રીતે જોવા મળે છે એ આપણે આ ચિત્રમાં જોવાનું છે। તો સૌથી પહેલા જોઈએ ટાયર ફાટે છે એની અસર બધા લોકો ઉપર, વસ્તુઓ ઉપર, रिक्षा ऊपर, बधा व्यक्तिओ ऊपर कई असर थाई छे ते आपणे जोईए। चित्रमां जोता जईए अने बोर्ड पर जे जवाब लखेला छे ते आपणे समजता जईए। विद्यार्थी मित्रों, चित्रना आधारे आखू चेप्टर आपेलू छे एटले ज्यारे तमे विडियो जोवा माटे बेसो पहेला चेप्टरनो त्यारे पाठ्यपुस्तक छे ए फरजियात साथे राखशो कि जेथी करीने तमने चित्र जोता जाओ अने प्रश्न छे ए समजवामां सरळता रहे। तो જોઈએ આપણે કઈ કઈ અસર થાય છે, ટાયર ફાટે છે એના લીધે કઈ અસર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ચેપ્ટર 1 માં પહેલું જ્યારે આપણે ચિત્ર જોયું તેમાં ક્વેશ્ચન શું હતો, પહેલે ચિત્રમાં કોણ કોણ સી ક્રિયાએ હો રહી હે, તો કઈ કઈ ક્રિયાઓ થતી હતી આપણે પહેલું ચિત્ર જોયું એમાં, તો કે એક સાયકલની દુકાન વાળો છે એ સાયકલના ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો હતો। બીજો આપણને શું જોવા મળેલું હતું, તો કે એક ફુગા વેચવા વાળો આદમી છે એ ફુગા વેચવા માટે જતો હતો અને એના બધા જ ફુગા છે એ હવામાં ઉડી રહ્યા હતા। આ શેની વાત કરું છું કે જે આપણે આગળના વિડીયોમાં જે પહેલું ચિત્ર જોયું હતું એની। ત્યાર પછી દુકાનની છત ઉપર, દુકાન કે દંડે પર તોતા બેઠા હે, દુકાનની છત છે એના ઉપર લાકડાની જે પટ્ટી છે, દંડો મૂકેલો છે એના ઉપર એક પોપટ બેઠેલો હતો। ત્યાર પછી રસ્તે પર કૂતરા લેટા હુઆ હે, રસ્તા ઉપર એક કૂતરું છે એ આરામ કરી રહ્યું હતું। ત્યાર પછી શું આપણને જોવા મળેલું હતું, તો કે સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હે, શું કહે છે કે રસ્તા ઉપર એક વ્યક્તિ, સડક એટલે કે રસ્તો, રસ્તા ઉપર એક વ્યક્તિ છે એ બાઇક લઈને જાય છે, બાઇકની પાછળ એક રિક્ષા જાય છે, બાઇક છે એની પાછળ શું જતું હતું, રિક્ષા, અને રિક્ષામાં માત્ર કેટલા વ્યક્તિઓ બેઠેલા હતા, એક વ્યક્તિ। તો શા માટે એક જ વ્યક્તિ બેઠેલા એવો ક્વેશ્ચન પણ આપણે પહેલા ચિત્રમાં જોયો હતો, શા માટે એક જ વ્યક્તિ બેઠેલો છે, કારણ કે રિક્ષા વાળો છે વ્યક્તિ એને બીજી સવારી એટલે કે બીજો યાત્રી મળતો નથી, એટલા માટે રિક્ષામાં એક જ વ્યક્તિ બેઠેલો છે। હવે આપણે જોયું હતું કે બાઇક જતી હતી, બાઇકની પાછળ રિક્ષા જતી હતી અને રિક્ષામાં માત્ર એક જ વ્યક્તિ બેઠેલું છે, રિક્ષાની પાછળ રસ્તા ઉપર બે કાર છે એ જાય છે। ત્યાર પછી શું જોવા મળેલું હતું પેલા ચિત્રમાં, તો કે કુંજળી, કુંજળી એટલે કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી પોતાના ટોપલામાં સબ્જીયા એટલે કે શાકભાજી લઈને એને વેચવા માટે જતી હોય છે।
ત્યાર પછી આપણને શું જોવા મળ્યું હતું તો કે સડક પર એક મોચી અપને સામાન કે સાથ બેઠા હે સડક ઉપર મીન્સ કે રસ્તા ઉપર એક વ્યક્તિ છે મોચી સામાન લઈને બેઠો છે ઓર શાયદ ગ્રાહક કી રાહ દેખ રહા હે અને ખરેખર છે એક ગ્રાહક છે એની રાહ જોઈ રહ્યો હતો તો પહેલું ચિત્ર આપણે એ જોયું તો આગળના વિડિયોમાં ત્યાર પછી ઘણા ક્વેશ્ચન હતા તો એ ક્વેશ્ચન પણ આપણે સાથે સાથે જોઈ લઈએ તો બીજો કયો ક્વેશ્ચન હતો ગુબારી હવા મેં ક્યો ઉડ રહે હે તો આપણે ક્વેશ્ચન કરેલો તો કે ફુગા છે હવામાં શા માટે ઉડી રહ્યા હતા કારણ કે વસુ ભરેલું હતું ગેસ એટલા માટે ફુગા હવામાં ઉડી રહ્યા હતા પછી કયો ક્વેશ્ચન જોયો હતો તો કે ટ્યુબ મે હવા કબ ઓર ક્યો ભરી જાતી હે તો કે ટ્યુબ છે એમાં હવા શા માટે અને ક્યારે ભરવામાં આવે છે તો મેં કીધું હતું કે જ્યારે ટ્યુબમાં હવા એકદમ ઓછી થઈ જાય છે અથવા તો બિલકુલ રહેતી નથી ત્યારે ટ્યુબમાં હવા ભરવામાં આવે છે ટ્યુબમાં હવા ભરવાથી આપણું ટાયર છે એ ઠોસ એટલે કે મજબૂત બને છે અને ટાયર મજબૂત બનવાથી આપણી સાયકલ છે એ સારી રીતે ચાલી શકે છે પછી કયો ક્વેશ્ચન હતો ચિત્ર મેં કૂતા મોં લટકા પર ક્યો લેટ ગયા હે ચિત્ર છે એમાં કૂતરું છે એ મોઢું ટેકવીને શા માટે સૂઈ રહ્યું છે કારણ કે શું કરી રહ્યું હતું આરામ ક્યોકિ વહ આરામ કર રહા હે ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન શું હતો આગળના વિડીયોમાં તો કે કુંજરી સબ્જી વેચને વાલી કહાં કહાં જા સકતી હે કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી છે એ પોતાની શાકભાજી વેચવા માટે ક્યાં ક્યાં જઈ રહી હતી તો કઈ બે વસ્તુ યાદ રાખવાની હતી કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી છે એ પોતાની શાકભાજી છે એ ગલી ગલી અને ઘર ઘર એટલે કે ઘરે ઘરે અને ત્યાર પછી ગલી ગલી સોસાયટી મોહલ્લા શેર આ જગ્યાએ પોતાની શાકભાજી વેચવા માટે જઈ શકે છે ત્યાર પછીનો ક્વેશ્ચન શું હતો તો કે રિક્ષે મેં એકી યાત્રી ક્યો બેઠા હે રિક્ષા વાળો રિક્ષા છે એમાં એક જ યાત્રી શા માટે બેઠેલો તો આગળ મેં હમણાં કીધું હતું કે કારણ કે રિક્ષા વાળો વ્યક્તિ છે એને બીજો યાત્રી અથવા તો મુસાફર મળતો નથી તો આ બધી વસ્તુ મેં ક્યારે સમજાવેલી હતી આગળના વિડીયોમાં અત્યારે હું રિપીટ કરું કે જેથી કરીને તમને ખબર પડે કે આગળના વિડીયોમાં આપણે શું જોયું હતું તો હવે આપણે પહેલું ચિત્ર તો મેં એનું રિપીટ કરી દીધું હવે આપણે શું જોવાનું છે કે બીજું ચિત્ર જોવાનું છે પહેલા ચિત્રમાં જે ક્રિયાઓ થઈ રહી હતી એની અસર બીજું ચિત્ર છે એમાં કઈ રીતે પડે છે કારણ કે સાયકલનું ટાયર છે એ ફાટે છે એની અસર કઈ રીતે જોવા મળે છે એ આપણને બીજા ચિત્રમાં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર પણ આપણે જોઈએ ત્યારે પાઠ્યપુસ્તક ફરજિયાત છે એ સાથે રાખવું કે જેથી કરીને પહેલું અને બીજા ચિત્રમાં કઈ રીતે ડિફરન્ટ જોવા મળે છે એની આપણને ખબર પડે તો ટાયર ફાટે છે એની અસર કઈ કઈ થાય છે આપણે જોઈએ ટાયર ફટને પર ટાયરની હવા ભરને વાલા આદમી ગીર પડ્યા કે સૌથી પહેલા ચિત્રમાં આપણે જોયું હતું કે સાયકલની દુકાનવાળો સાયકલના ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો હતો તો એની અસર આપણને બીજા ચિત્રમાં શું થાય છે ટાયર ફટને પર ટાયરની હવા ભરને વાલા આદમી ગીર પડ્યા આગળ આપણે જોયું હતું કે સાયકલની દુકાનવાળો સાયકલના ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો હતો આવું આપણે કેમાં જોયું હતું આગળના વિડીયોમાં એટલે કે આગળનું પહેલું ચિત્ર છે એમાં તો હવે એની અસર બીજા ચિત્રમાં શું થાય છે તો કે ટાયર ફાટવાથી ટાયરમાં હવા ભરવા વાળો જે વ્યક્તિ છે એ પડી જાય છે બીજું અસર શું જોવા મળે તો જોઈએ કુંજડી કે સિર પર સે ટોકરી ગીર ગઈ ઓર સબ્જીયા જમીન પર બિખર ગઈ આગળ આપણે પહેલા ચિત્રમાં જોયું હતું કે એક કુંજડી સબ્જીયા વેચને જા રહી હે ટોકરીને ટોપલામાં સબ્જી છે એ ભરીને એ શાકભાજી વેચવા માટે જાય છે તો એની અસર છે આ ટાયર ફાટે ત્યારે કઈ રીતે થાય છે તો કે કુંજડી શાકભાજી વેચવા વાળી છે એના સિર સિર એટલે કે માથું માથા ઉપર જે ટોપલી છે એ શું થાય છે ગીર એટલે કે નીચે પડી જાય છે અને એ બધી સબ્જીયા એટલે કે શાકભાજી છે એ જમીન ઉપર છે એ ખરાબ થઈ જાય છે નીચે પડી જાય એટલે શાકભાજી એનું બધું ખરાબ થઈ જાય છે પેલા છે પેલો ચિત્ર છે એમાં કુંજણી એટલે કે શાકભાજી વેચવા વાળી સ્ત્રી છે પોતાના ટોપલામાં શાકભાજી વેચવા માટે જાય છે બીજા ચિત્રમાં ટાયર ફાટે છે તો એની અસર શું થાય છે કે જે શાકભાજી વેચવા વાળી સ્ત્રી છે એના માથેથી એની ટોપલી છે શાકભાજી ભરેલી ટોપલી નીચે પડી જાય છે અને એની બધી જ શાકભાજી જમીન ઉપર ખરાબ થઈ જાય છે ત્યાર પછી જોઈએ તો દંડે પર બેઠા તોતા ઉડને લગા પહેલું ચિત્ર આપણે જોયું તેમાં શું હતું કે દુકાનની છત છે એના ઉપર પોપટ બેઠેલો છે
परंतु बीजा चित्र में जारे टायर फाटे छे तो एना लीधे जे दुकानी छत ऊपर बैठेलो पोपट छे ये उड़ी जाए छे। त्यार पछी जोईए चित्र में शुं असर जोवा मळे छे टायर फाटे एना लीधे, तो कि बंदे हुई गुब्बारे छूटकर यहां वहां उड़ने लगे। आगळना चित्र में एवं हतुं कि एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है और गुब्बारे हवा में उड़ रहे हैं। एवं क्या चित्र में आतुं, तो कि पहला चित्र में। हवे बीजा चित्र में टायर फाटे छे तो एना बधा ज पांदेला फुगा छे, गुब्बारे ने फुगा ए छूटी जाय छे अने बधा छे गमे त्यां उड़वा लागे छे। मोची का सामान इधर उधर बिखर गया। पहला चित्र छे एमां शुं असर हती कि आपणे शुं कई क्रिया थती हती कि एक मोची छे ए रस्ता पर बेठेलो छे अने ग्राहकनी राह जोई रह्यो हतो। हवे ज्यारे बीजुं चित्र जोईए टायर फाटे छे एनी असर मोची पर शुं थाय छे, तो कि बधा जेना सामान छे ए बधो आડોઅવળો થઈ જાય છે। શા માટે? કારણ કે ટાયર ફાટવાના અવાજથી છે એ મોચી ડરી જાય છે અને બધો સામાન એનો છે આડાવળી થઈ જાય છે। ત્યાર પછી લેટા હુઆ કૂદતા ઉડકર ભાગે લાગ્યો। પહેલું ચિત્ર છે આપણે જોયું એમાં છે એની ક્રિયાઓ કઈ થતી હતી, તો કે કૂદવું છે એ રસ્તા ઉપર એકદમ શાંતિથી આરામ કરી રહ્યું હતું। પરંતુ જ્યારે ટાયર ફાટે છે તો એની અસર શું થાય છે કે કૂદવું છે એકદમ ડરીને ભાગવા લાગે છે। તો પહેલું ચિત્ર છે એમાં આપણે બધી ક્રિયાઓ જોઈ હતી અને બીજું ચિત્ર છે એમાં કઈ ક્રિયાઓ થાય છે, કારણ કે ટાયર ફાટે છે તો રસ્તાઓ પર લોકો પર બહુ બધી અસર થતી હોય છે એના વિશે આપણે જોયું। ત્યાર પછી બીજા ક્વેશ્ચન આપેલા છે એ પણ સાથે સાથે સમજી લઈએ। ટાયરથી અલાવા ફટને વાળી અન્ય ચીજો કે નામ બતાવીએ કે શું કહે છે કે ટાયર છે એમાં ખૂબ જ હવા ભરી દે એટલે ટાયર તો ફાટે છે। टायर तो फाटे छे परंतु एना सिवाय हवा भरेली बीजी कई कई वस्तुओ छे ए फाटी शके छे। तो कि टायर के अलावा फटने वाली अन्य चीजे, तो कि टायर छे एना सिवाय पण बीजी घणी वस्तुओ छे ए फाटी शके छे। तो एना नाम अहींया आपेला छे जे हुं तमने कहू छुं, तो कि कई कई वस्तुओ फाटी शके, गुब्बारा, फूटबॉल, बास्केटबॉल, तकिया, मूनवॉकर, आटली वस्तुओ छे टायर सिवाय पण हवा भरेली फाटी शके छे। रिक्शा वाला बाइक से क्यों टकराया? रिक्शा वालो छे ए बाइक वाला नी साथे शा माटे टकराय छे? आ बधी क्रियाओ क्या चित्र मां छे? बीजा चित्र मां। आपणे चित्र जोईशुं तो ज आपणने बधी वस्तुनी खबर पड़शे, कारण के आपणुं आखुं चेप्टर छे शेना आधारे छे? चित्रना आधारे। तो शुं कहे छे त्रीजो क्वेश्चन, रिक्शा वाला बाइक से क्यों टकराया? कि रिक्शा वालो छे ए बाइक वाला नी साथे शा माटे अथड़ाय छे? तो जोईए, बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था। कि बाइक वालो व्यक्ति छे ए खोटी रीते पोतानो रस्तो छे ए क्रॉस करी रह्यो हतो, इसलिए रिक्शा वाला बाइक से टकराया। शुं कहे छे कि बाइक वालो छे ए खोटी रीते रस्तो छे ए क्रॉस करी रह्यो हतो, एटला माटे रिक्शा वालो छे ए बाइक नी साथे अथड़ाय छे। क्या पछीनो क्वेश्चन छे, टायर फटने का प्रभाव किन्ही पर नहीं पड़ा? हवे आ वस्तु छे आपणे कई रीते खबर पड़शे? चित्र जोईशुं तो बधी वस्तुओ चित्रमां छे, रोड नी आ साइड बधी वस्तु आपणे वेरी क्लियर થયેલી દેખાય છે। શા માટે? કારણ કે ટાયર ફાટે છે એટલે આ બધી વસ્તુઓ વેરી ક્લિયર દેખાય છે। કઈ રીતે? તો કે મોજી છે એનો બધો સામાન છે આડાવળી થઈ જાય છે, સુતેલ કૂતરું છે એકદમ ઊઠીને ભાગવા લાગે છે, સાયકલના ટાયરમાં જે વ્યક્તિ હવા ભરી રહ્યો હતો એ નીચે પડી જાય છે, ઊંજણી શાકભાજી વેચવાવાળી સ્ત્રી છે એની ટોપલી શાકભાજી ભરેલી ટોપલી નીચે પડી જાય છે અને એની બધી શાકભાજી ખરાબ થઈ જાય છે, ત્યાર પછી દુકાનની છત ઉપર બેઠેલો પોપટ છે એ પણ ઉડવા લાગે છે, ત્યાર પછી મોચી છે એનો બધો સામાન આડાવળી થઈ જાય છે અને ફુગા વેચવાવાળો વ્યક્તિ છે એના બધા જ ફુગા હવામાં આડાવળી ઉડવા લાગે છે। આવું બધું ક્યારે થાય છે? તો કે કે ટાયર ફાટે છે ત્યારે। તો હવે અહીંયા ક્વેશ્ચન શું કર્યો, ટાયર ફટને કા પ્રભાવ કિંકિંગ પર નહીં પડ્યા? ટાયર ફાટે છે એનો અસર ક્યાં ક્યાં વ્યક્તિ ઉપર થઈ એ તો મેં તમને કહી દીધું, હવે અહીંયા ક્વેશ્ચન કરેલો છે ટાયર ફટને કા પ્રભાવ કિંકિંગ પર નહીં પડ્યા, કે ટાયર ફાટે છે એની અસર ક્યાં ક્યાં જોવા નથી મળે, જે જગ્યાએ જોવા મળે એ બધી વસ્તુ તો મેં તમને કહી દીધી, પરંતુ હવે અહીંયા એક પ્રશ્ન કરેલો છે કે ટાયર ફાટ્યું છે છતાં પણ એની અસર ક્યાં ક્યાં જોવા મળી
नथी तो क्या क्या नथी जोवा मळे आपणे चित्रमां जोईशुं तो आपणे खबर पड़शे। तो रिक्षा ऊपर एक ने सड़की थई त्यार पछी कार ऊपर अने सड़कनी पहले पार जे मकान आवेला छे एना ऊपर एनी असर पड़ेली नथी। क्या त्रण वस्तुओं ऊपर नथी पड़ी? टायर फाटू छे एनो प्रभाव छे, त्रण वस्तुओं ऊपर नथी पड्यो। एक रिक्षा ऊपर, त्यार पछी कार ऊपर अने सड़कनी रस्तानी पहले पार जे मकान आवेला छे एना ऊपर टायर फाटू छे एनो प्रभाव पड़तो नथी। त्यार पछी मोची क्यों रास्ते पर आ गया? હવે ક્વેશ્ચન શું કરેલો છે કે ટાયર ફાટ્યું છે એના લીધે મોચી છે એનો બધો સામાન આડાવાળી થઈ જાય થઈ ગયો હતો। તો હવે અહીંયા ક્વેશ્ચન કર્યો કે મોચી કયો રસ્તે પર આ ગયા? મોચી છે એ શા માટે રસ્તા ઉપર આવી જાય છે? કારણ કે ટાયર ફટને કી આવાજ સે ડરકર મોચી રસ્તે પર આ ગયા। ટાયર ફાટે છે એનો અવાજ થી ડરી જાય છે મોચી, એટલા માટે એ રસ્તા ઉપર આવી જાય છે। तो टायर फाटू एनी असर आटला ऊपर જોવા મળેલી હતી। ચાર પાંચ ક્વેશ્ચન છે એને તમને સમજાવ્યા। આગળ સૌથી પહેલા આપણે ચિત્ર જોયું તો એમાં કઈ કઈ ક્રિયાઓ થતી હતી એ આપણે જોયું, અને આ બીજું ચિત્ર છે એમાં ટાયર ફાટે છે તો એનો પ્રભાવ લોકો ઉપર, વાહનો ઉપર, પછી વસ્તુઓ ઉપર કઈ રીતે પડે છે એ આપણે જોયું। ત્યાર પછીના ક્વેશ્ચન છે ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ। चित्र આપેલું છે એને જોઈને જજી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ટાયર ફટને સે પહેલે ક્યા હો રહા થા? તો આમાં બધી કઈ વસ્તુ આવશે? કે ટાયર ફાટ્યું નહોતું એ પહેલા છે એ શું થઈ રહ્યું હતું? ટાયર ફટને સે પહેલે ક્યા હો રહા થા? તો ટાયર ફાટ્યું નહોતું એ પહેલા આપણે આગળનું ચિત્ર જોયું, કે પહેલું ચિત્ર જોઈને એમાં આપણે શું જવાબ આપવાના હતા કે કઈ કઈ ક્રિયાઓ થઈ રહેલી હતી। તો હું તમને કહું છું કે ટાયર નહોતું ફાટ્યું એ પહેલા છે એ કઈ કઈ વસ્તુ થઈ રહી હતી? તો કે એક સાયકલની દુકાન વાળો છે એ સાયકલના ટાયરમાં પંપથી હવા ભરી રહ્યો હતો। ત્યાર પછી એક ગુબ્બારે વાળો, એક ફુગા વેચવા વાળો વ્યક્તિ છે એ પોતાના ફુગા વેચવા માટે જઈ રહ્યો હતો અને એના ફુગા છે હવામાં ઉડી રહ્યા હતા। ત્યાર પછી એક ઉંધણી સબ્જી વેચવા વાળી સ્ત્રી છે એ પોતાની શાકભાજી લઈને વેચવા માટે જઈ રહી હતી। પછી દુકાનની નન્ને પર તોતા બેઠા હુઆ હે, દુકાનની છત ઉપર છે એ પોપટ બેઠેલો છે। ત્યાર પછી સડક પર એક બાઇક, એક વ્યક્તિ બાઇક પર બેઠ કર જા રહા હે, બાઇક કે પીછે એક રિક્ષા જા રહી હે, રિક્ષે મેં એક હી યાત્રી બેઠા હે और रिक्शे के पीछे दो कारें जा रही हैं। हूँ कह कि बाइक पर एक व्यक्ति बैठी ने बेसी ने जाए, बाइक के पाचड़ एक रिक्शा जाए, रिक्शा की पाचड़ बे कार जती हुई है। सड़क पर एक व्यक्ति, सॉरी एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक ही राह देख रहा है, खरेखर एक ग्राहक है, સોરી મોચી છે એ ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે। ત્યાર પછી તો આટલી વસ્તુ છે એ પહેલા ચિત્રમાં થઈ હતી। ત્યાર પછી સોરી હજી કોઈ બાકી નહીં, રસ્તે પર કૂતરા લેટા હુઆ હે, એક કૂતરો છે એ રસ્તા ઉપર આરામ કરી રહ્યો હતો। તો આટલી વસ્તુઓ છે એ ટાયર ફાટ્યું એ પહેલા થઈ હતી, એટલે કે આવી વસ્તુઓ થતી હતી। તો જોઈએ ટાયર ફાટે છે એ પહેલા શું થઈ રહ્યું હતું? टायर फटने से पहले साइकिल की दुकान वाला टायर में हवा भर रहा था। टायर फाटे छे ए पेला छे साइकिल की दुकान वालो छे ए टायर में हवा भरी रह्यो हतो। गुब्बारे वाला गुब्बारे वेचने जा रहा था। टायर फाट्यु छे ए पेला गुब्बारे के फुगा वेचवा वालो व्यक्ति छे ए फुगा वेचवा माटे जतो हतो। कुंजनी सब्जियां बेचने वाली जा रही थी कि शाकभाजी बेचवा वाली स्त्री छे ए शाकभाजी बेचवा माटे जई रही हती। मोची सड़क पर बैठा था और शायद ग्राहक की राह देख रहा था। मोची छे ए रस्ता पर बैठेलो छे अने ग्राहक नी राह जोई रह्यो हतो। कूतरा लेटा हुआ था और तोता नन्हे पर बैठा हुआ था। कूतरो छे आराम करी रह्यो हतो અને પોપટ છે એ દુકાનની છત ઉપર બેઠેલો હતો।
तो आ वस्तु क्यारे थई हती ज्यारे टायर फाडनुं न हतुं त्यारे आपणने क्वेश्चन शुं करायो टायर फाडने से पहले क्या हो रहा था के टायर फाडनुं ए पहेला कई कई वस्तु थई रही थी तो ए वस्तु आपणे जो आ बधी वस्तु कई छे के पहला चित्रमां छे कई कई क्रियाओ थती हती ए बधा जवाब छे ए ज्यारे टायर फाडन्युं ए पहेला थई रही थी तो हवे शुं जोवानुं छे के टायर फटने के बाद क्या क्या हुआ सौथी पहेलो क्वेश्चन ये हतो कि टायर फटने से पहले क्या हो रहा था और हवे बीजो क्वेश्चन छे टायर फटने के बाद क्या क्या हुआ टायर फटने छे ए पछी शुं शुं थाय छे टायर फटने के बाद टायर में हवा भरने वाला आदमी गिर पड़ा कि टायर फटे छे त्यारे टायर में हवा भरवा वालो आदमी छे एकदम नीचे पड़ी जाए छे कुंजड़ी के सिर पर रखी टोकरी से सब्जियां जमीन पर बिखर गई कि शाकभाजी वेचवा वाली स्त्री छे इना जे माथा ऊपर जे टोपलो मुकेलो तो शाकभाजी ए जमीन ऊपर पड़ी जाए छे अने शाकभाजी बधी खराब थई जाए छे तोता घोटा पर उड़ने लगा पोपट छे एकदम डरी जाए छे अने उड़वा लागे छे दोरी से बंधे हुए गुब्बारे अलग होकर हवा में उड़ने लगे दोरी थी बांधेला फुग्गा छे ए बधा हवा में अलग अलग जगह उड़वा लगे छे मोची का सामान इधर उधर बिखर गया लेटा हुआ कुत्ता भागने लगा मोची छे एनो बधो सामान छे ए आडावड़ो थी जाए छे अने सूतेलो कूतरो छे ए पण भागवा लगे छे मतलब आ बंने क्वेश्चन केवा छे के टायर फाटे छे एना पहेला कई क्रिया थई रही हती तो आपणे कई वस्तु याद राखवानी पहेला वीडियोमां जे चित्र पहेलुं चित्र छे एमां जे क्रिया थई रही हती ए जे टायर फाटो ए पहेलानी छे अने बीजा चित्रमां जे असर जोवा मळे એ ટાયર ફાટી જાય એની અસર વ્યક્તિઓ પર વાહનો પર કઈ રીતે પડે છે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે ટાયર ક્યો ફટા હવે એવો ક્વેશ્ચન થાય છે કે ટાયર છે એ શા માટે ફાટે છે ટાયર પુરાના હતા એટલે હવા અધિક ભરાને સે ફટે ટાયર છે એકદમ જૂનું હતું એટલા માટે હવા વધુ ભરી જવાથી ટાયર છે એ ફાટી જાય છે રબર સે બની હુઈ ચીજો કે નામ લખીએ હવે છેલ્લો ક્વેશ્ચન છે આપણે આ ચેપ્ટરમાં તો કે રબરથી બનેલી વસ્તુઓ છે એના નામ આપણે લખવાના છે તો કે કઈ કઈ વસ્તુઓ આમે ગેંદ ગેંદ એટલે કે દડો ત્યાર પછી તરંગ તરંગ કે ટાયર અલગ અલગ પ્રકારના ટાયર પેન્સિલ સે લિખા હુઆ મિટાને કી રબર જે વિદ્યાર્થી મિત્રો તમે યુઝ કરો છો પેન્સિલ થી લખેલી કોઈ પણ વસ્તુ ભૂસવા માટે જે રબરનો ઉપયોગ કરો છો તે રબર અને બેન્ડ રબર બેન્ડ જે આવે છે એ આટલી વસ્તુ છે એ રબરથી બનેલી હોય છે તો કે કઈ કઈ દડો ત્યાર પછી અલગ અલગ પ્રકારના ટાયર ત્યાર પછી પેન્સિલથી લખેલું ભૂસવા માટે તમે જે રબરનો ઉપયોગ કરો છો એ અને છેલ્લું છે રબર બેન્ડ તો વિદ્યાર્થી મિત્રો આપણે બંને ચિત્રો છે એ જોયા પહેલું ચિત્રમાં આપણે એ જોવાનું હતું કે ટાયર સોરી પહેલા ચિત્રમાં કઈ કઈ ક્રિયાઓ થઈ રહી હતી છે અને બીજું ચિત્ર છે એમાં કઈ એનું ઉલટું કે જ્યારે પહેલા ચિત્રમાં જે ક્રિયાઓ થઈ રહી હતી એવી રીતે બીજા ચિત્રમાં માત્ર ને માત્ર ટાયર ફાટે છે અને એની અસર કઈ રીતે જોવા મળે છે એ આપણે બીજા ચિત્રમાં જોયું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજા ચેપ્ટરની સમજૂતી પણ હું અહીંયા પૂર્ણ કરું છું અને હોમવર્કમાં છે તમારે આ જેટલા ક્વેશ્ચન અહીંયા બોર્ડ પર લખેલા છે એ બધા ક્વેશ્ચન બાકી મૂકમાં સારા અક્ષરે લખીને મોઢે કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આપણો પહેલો ચેપ્ટર છે એ પૂર્ણ કરું છું